गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू अवर महायर सेकेंडरी स्कूल चैनल। मित्रों, तमे जे इंग्लिश नो टेस्ट आप्यो छे, आपणो फर्स्ट यूनिट हतो कैन यू इंस्टॉल लव अने सनराइज ऑन कांचनजंगा, बराबर। एना मार्क्स पण तमने मळी गया, पण कया क्वेश्चन तमे खोटा टिक कर्या छे ए आपणे सॉल्यूशन द्वारा जोई लेशुं। जेटलो सिलेबस अंग्रेजीनो ऑनलाइन अभ्यास द्वारा अथवा तो वेकेशन दरमियान जो पूरो थशे, एटलो बेनिफिट तमने स्कूल चालू थया पछी सायन्सना विषयोमां हशे। तमे जेटला मार्क्स वधारे अहींया कवर करेला हशे, एटलो बेनिफिट तमने स्कूल चालू थया पछी तमारा रेग्युलर अभ्यासक्रममां मळशे, बराबर। एटले आने इग्नोर करवानी जरूर नथी। काले बे त्रण विद्यार्थी कहेता हता कि बेन, इंग्लिश अमे वाँचता नथी, अमे સાયન્સના વિષયોની તૈયારી કરીએ છીએ, બરાબર। તો એની સાથે સાથે આ પણ જરૂરી છે। આપણો ફર્સ્ટ ક્વેશ્ચન હતો કેન યુ ઇન્સ્ટોલ લવ, બરાબર। હેવ યુ લોકેટેડ યોર હાર્ટ, યર આ જે વર્ડ્સ છે, યર લોકેટેડ મીન્સ, બરાબર। અહીંયા લોકાલિટી જો હોય તો એનો અર્થ જુદો થાય, પણ લોકેટેડ એટલે સ્થાન, એટલે કે કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ પૂછે છે કે ભાઈ, તમને હાર્ટનું લોકેશન મળ્યું, સ્થાન મળ્યું, તો અહીંયા શું આવશે? એક્ઝેક્ટ પ્લેસ। જો આ એનો જ કોન્ટ્રાસ્ટ પ્રશ્ન છે, બરાબર। ફાઉન્ડ ધ એક્ઝેક્ટ પ્લેસ, વિચ વર્ડ ઇઝ યુઝ ફોર ધ ફ્રેઝ માર્ક ઓનલી ઓન ઓવલ, બરાબર। હવે ઉપર જે ક્વેશ્ચન હતો, હેવ યુ લોકેટેડ યોર સ્થાન, તો લોકેટનો મતલબ શું થાય છે? ફાઉન્ડ ધ એક્ઝેક્ટ પ્લેસ, તો એનો કોન્ટ્રાસ્ટ પ્રશ્ન આવી રીતે પણ પૂછાઈ શકે। ફાઉન્ડ ધ એક્ઝેક્ટ પ્લેસ, એનો મતલબ શું થાય? વિચ વર્ડ્સ, તો એના માટે કયો વર્ડ્સ વપરાયો છે? રિક્વાયરમેન્ટ નથી, આપણને ખબર છે, ધ ફિલ્ડ પણ નથી। પ્લેસ અને પેલેસ અહીંયા બે વર્ડ્સમાં ડિફરન્ટ છે, અહીંયા પેલેસ અને આ પ્લેસ, બરાબર। જો આપણે વર્ડ્સ બરાબર ન વાંચીએ તો ભૂલ થવાની સંભાવના રહે। માત્ર એક એ ફોર એપલ જ વધારાનું છે, બરાબર। તો પેલેસ એટલે મહેલ થાય અને પ્લેસ એટલે સ્થાન થાય, બરાબર। આવી નાની ભૂલ આપણી થવી જોઈએ નહીં। વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોગ્રામ્સ ઇઝ નોટ રનિંગ, બરાબર। જ્યારે એને ફર્સ્ટ ટાઈમ કમ્પ્યુટર ઓપન કર્યું, ફાઇલ ઓપન કરી, ત્યારે કયા રનિંગ હતા એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે અને કયા નહોતા એ પણ પૂછાઈ શકે। હવે આપણને નોટ માંગ્યું છે, તો કયા પ્રોગ્રામ રનમાં નહોતા તે આપણને ખબર છે કે લવ રનિંગ ન હતો, અને બાકીના ત્રણે ત્રણ શું હતા? રનિંગ પ્રોગ્રામ હતા। વોટ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ ઇન્સ્ટોલ, હવે લવને ઇન્સ્ટોલ કરવું છે તો નીચે આપેલા જે પ્રોગ્રામ છે એમાં કયો પ્રોગ્રામ છે કે જે એને ઇન્સ્ટોલ કરતો અટકાવશે? હવે આ તમે વાંચેલું તો હશે જ, તો અહીંયા શું આવશે? resentment.com। ફર્ગિવનેસ એ પોઝિટિવ છે, લો એસ્ટીમ અને પાસ્ટ હર્ટ પણ ખરા, પણ એ ઇન્સ્ટોલેશનમાં વાયરસ કે મુશ્કેલી ઊભી કરતા નથી, પણ રિઝેન્ટમેન્ટ છે એ શું કરે છે? ઇન્સ્ટોલેશનમાં મુશ્કેલી ઊભી કરે છે। ટુ ગેટ ધ અપગ્રેડ, વોટ શુડ ધ કસ્ટમર ડુ, હવે આપણે કોઈ પણ ફાઇલ ઇન્સ્ટોલ કરી કમ્પ્યુટર કે લેપટોપ વાપરીએ છીએ, તો મિત્રો આ પ્રશ્નની તો તમને ખબર હશે, એને વારંવાર તમે અપગ્રેડ કરતા હશો, નવું વર્ઝન આવે એટલે તરત આપણે અપગ્રેડ કરીએ છીએ। તો કેન યુ ઇન્સ્ટોલ લવ વાળા પાઠમાં જ્યારે એને અપગ્રેડ થવું હશે તો કસ્ટમરે શું કરવું જોઈએ? તો અપગ્રેડ થવા માટે શું કરવાનું છે? કનેક્ટ ટુ ધ અધર હાર્ટ, એને બીજા હાર્ટ સાથે કનેક્ટ કરીએ તો એ શું થાય છે? ઓટોમેટિક અપગ્રેડ થઈ જાય છે। કસ્ટમર શુડ કનેક્ટ ટુ ધ અધર હાર્ટ, જો આ એનો કાઉન્ટર ક્વેશ્ચન છે, આ જ આન્સર છે એ આન્સરમાંથી બીજો પ્રશ્ન આવો હોઈ શકે, તો કનેક્ટ ટુ ધ અધર હાર્ટ એણે શું કરવાનું છે? ધ કસ્ટમર શુડ કનેક્ટ ટુ ધ અધર હાર્ટ, શા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ થશે? ટુ ગેટ ધ અપગ્રેડ, ટુ ગેટ ધ અપગ્રેડ, બરાબર। ચલો, એટ ફર્સ્ટ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ, પહેલી વખત એને પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીને સેટઅપ કર્યો, તો એ પ્રોગ્રામ ક્યાં રન થતો હતો, અને રન થતો હતો તો એનું સ્થાન અને સમય
ફર્સ્ટ ટાઈમ હતો તો એ હાર્ટની અંદર ઇન્સ્ટોલ થયો કે બહાર? તો ફર્સ્ટ ટાઈમ તો કેવો હતો, માત્ર ઇન્સ્ટોલેશન કેવું હતું, એક્સટર્નલ. બરાબર, બે અહીંયા બે વાતો છે. ફર્સ્ટ ઇન્સ્ટોલેશન જ્યારે એણે શરૂ કર્યું હાર્ટ ઉપર, ત્યારે પ્રોગ્રામ રન થયો, પણ એ કયો હતો? માત્ર એક્સટર્નલ, ઇન્ટરનલ ફાઇલમાં એ હજુ રન થયો ન હતો. ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. બરાબર, એક્સટર્નલ હાર્ટ ઉપર આ સેટ થયું. તો ફર્સ્ટ ટાઈમ કે સેકન્ડ ટાઈમ, લગભગ પ્રશ્ન આપણે એવી રીતે લખ્યા છે કે એક જ ક્વેશ્ચનનો જો સાચો અર્થ અને સાચી લીટી આપણે બરાબર યાદ રાખીએ, એટ ફર્સ્ટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. બરાબર, આનો અર્થ જો બરાબર આવડતો હોય તો આ આન્સર ઓટોમેટિક સોલ્વ થઈ જાય છે. બરાબર, તો અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, ટ્વાઇસ, અગેન એન્ડ અગેન, તો શું આવશે? એટ ફર્સ્ટ ધ કસ્ટમર નોઝ ધ ટેકનિકલ પ્રોસેસ. હવે જે કસ્ટમર હતું એને આ બધી ટેકનિકલ પ્રોસેસ, આપણનો ઓપ્શન શું કહે છે, કમ્પ્લીટલી આવડતી હતી, બટ નોટ ઓલ, લિટલ એટલે થોડું થોડું, અને ટેમ્પરરીલી વિથ ગાઈડન્સ, એટલે કોઈ ગાઈડન્સ આપે તો એ સોલ્વ કરી શકતા હતા. તો આ તો આન્સર આપણે ઘણી બધી વખત ચેક કરી ચૂક્યા છીએ. ચલો, હાઈ એસ્ટીમ મીન્સ તો શું કરવું પડશે? હાઈ એસ્ટીમ એ શું છે મિત્રો? તો નીચે ઓપ્શન આપણને આપેલા છે, એ પ્રોગ્રામ છે, પ્રોસેસ છે કે શું છે? તો આપણને ખબર હોવી જોઈએ કે હાઈ એસ્ટીમ અહીંયા શું છે લેશનમાં, આમ વન ટાઈપ ઓફ યુઝ અ ફિલિંગ, પણ અહીંયા શું છે, એક મોડ્યુલ છે. જો લેસન બરાબર વાંચ્યું હશે તો તમે આ ક્વેશ્ચન આન્સર આપી શકો. ધ કસ્ટમર શુડ લવ હર ઓન મશીન બિફોર. હવે બીજા મશીનને લવ કરતા પહેલા કસ્ટમરે શું કરવું પડશે મિત્રો? તો પહેલા તો એણે પોતાએ પોતાના મશીનને શું કરવું પડશે? શું કરવું પડશે બોલો? ધ મશીન એન્ડ ના આવશે. ધ મશીન સ્ટાર્ટ ટુ અપગ્રેડ, રિપ્રેઝેન્ટેટિવ સ્ટાર્ટ ટુ લવ અધર્સ, ન ધ મશીન સ્ટાર્ટ ટુ લવ અધર્સ. ચલો, કસ્ટમર શુડ લવ હર ઓન મશીન, એણે પોતાના મશીનને પ્રેમ કરવાનો છે. કોના કરતા પહેલા? બીજાને પ્રેમ કરવાનું શરૂ કરે તે પહેલા. અને એ જ ક્વેશ્ચન નીચે જોવા જુદી રીતે પૂછેલો છે, બિફોર ધ મશીન સ્ટાર્ટ ટુ લવ અધર્સ, મશીન બીજાને પ્રેમ કરવાનું શરૂ કરે એ પહેલા એણે શું કરવાનું છે? પોતાના મશીનને પ્રેમ કરવાનું છે. તમે કદાચ તમારા નાના ભાઈ બહેનને શિખામણ આપતા હશો, પણ એ પહેલા એ કોના ઉપર લાગુ પડે છે? ઓન, પોતાના ઉપર. પહેલા એ વાત આપણે પોતાએ ધ્યાનમાં લેવાની છે, પછી જ આપણે બીજાને એ કહી શકીએ. એનો મતલબ, બીજાને કહેતા પહેલા, બિફોર ટેલ ટુ અધર, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઓર એપ્લાય ઓલ ધ મેટર્સ ઇન અવર ઓન લાઈફ ઓર અવર ઇન ઓન બિહેવિયર. ધ કસ્ટમર શુડ લવ હર ઓન મશીન બિફોર, એના એ ક્વેશ્ચન રિપીટ થયો છે મિત્રો. વોટ શુડ શી ડુ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ડોટ એક્સેલ કમ્પ્લીટલી એન્ડ ઇટ મે નેવર કમ બેક. ચલો, સેલ્ફ ક્રિટિક જે છે, એક્સેલ ફાઇલ છે બરાબર, સેલ્ફ ક્રિટિક, એને કમ્પ્લીટલી ડિલીટ કરવાની છે, જેથી કરીને ઇટ મે નેવર કમ બેક, એ ફરીથી ક્યાંથી પાછી ક્યારે પણ ન આવે. તો એને ક્યાંથી ડિલીટ કરવી પડશે મિત્રો? હવે તમે ધીમે ધીમે લેપટોપ અને કમ્પ્યુટર વાપરતા થઈ ગયા છો, એટલે આ વાત તમારા માટે બહુ સહેલી છે. કોઈ પણ ફાઇલને ફરીથી પાછી ન લાવવા દેવી હોય તો એને આપણે ક્યાંક સેવ કરીએ છીએ બરાબર, તો એ સેવ અથવા તો આપણે ડિલીટ કરીએ છીએ, પણ જે જગ્યાએ તમે સેવ કરો છો એ સેવ કેટલી બધી જગ્યાએ થાય છે એ તમને ખબર છે. હવે જ્યારે મારે એ ફાઇલને ક્યારે, આઈ નેવર વોન્ટ ટુ ઈટ અગેન,
મારે ક્યારે એને પાછી લેવી નથી, તો હું ક્યાંથી એને ડિલીટ કરું? તો એ ફરીથી નેવર કમ બેક, ઇટ મે નેવર કમ બેક. તો મિત્રો, તમને ખબર છે કે આપણે રિસાયકલ બિનમાંથી કંઈ પણ વસ્તુ ડિલીટ કરી દઈએ તો પછી એ ક્યારેય પાછું આવતું નથી. ફોર બેટર એન્ડ લોંગ ટાઈમ રિઝલ્ટ્સ શી શુડ. હવે ઇન્સ્ટોલેશનનું કામ શરૂ થયું છે, કસ્ટમર થોડુંક થોડુંક એપ્લાય કરતા થાય છે, ફાઇલો પણ રન થઈ છે. હવે આ બધી જે પ્રોસેસ ચાલુ છે એ પ્રોસેસનું સારું રિઝલ્ટ અને લાંબા સમય સુધીનું જો રિઝલ્ટ મેળવવું હોય તો શી શુડ, આ માટે એણે શું કરવું જોઈએ? હાઈડ એટલે સંતાડવું, એને સલામતીપૂર્વક સંતાડી દેવું જોઈએ. આપણે આપણા પૈસા છે એને શું કરીએ છીએ મિત્રો, લોંગ ટાઈમ સુધી સાચવવા માટે એને સંતાડીએ છીએ. નેવર શેર ઇટ ટુ ઓલ, એને કદી કોઈને આપતા નથી. શેર ઇટ ટુ ધ ફ્રેન્ડ્સ ઓનલી, માત્ર આપણા નજીકના મિત્રોને જ આપીએ છીએ. કે શેર, તો લવ ઇન્સ્ટોલેશનમાં જુદી જ વાત છે, એને માત્ર શું કરવાનું છે, શેર કરવાનું છે. સેલ્ફ ક્રિટિક છે એ શું છે? ચલો આ બહુ 2 થી 3 વખત પૂછી શકાય અને પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. તો સેલ્ફ ક્રિટિક એ ફિલિંગ્સ તો છે જ, નેગેટિવ ફિલિંગ છે કે પોઝિટિવ, આવો પ્રશ્ન પણ પૂછી શકાય, બરાબર? તો એ સપોર્ટર છે, ઓબ્સ્ટેકલ્સ છે, એન ઓબ્સ્ટેકલ્સ છે, રિમૂવર છે. તો 2 ઓપ્શન તો આપણે આસાનીથી ડિલીટ કરી શકીએ કે સપોર્ટર પણ નથી અને રિમૂવર પણ નથી. હવે અહીંયા ઓબ્સ્ટેકલ જ સ્પેલિંગ આપેલો છે, પણ એકની આગળ એન આર્ટિકલ આપેલું છે અને આની આગળ પણ એન આપ્યું છે. હવે અહીંયા આર્ટિકલનો પ્રશ્ન આવે મિત્રો, આર્ટિકલ અને લેસન 2 ટોપિક અહીંયા ભેગા થાય. આપણે એ એન ધ આર્ટિકલ ક્યાં વાપરીએ છીએ? તો એક વસ્તુ હોય બરાબર, અથવા તો એ ઈ આઈ ઓ યુ હોય, તો ઓ તો બંનેની આગળ છે, પણ અહીંયા બહુવચન છે બરાબર. એ બહુવચન હોય તો આર્ટિકલ આવશે નહીં. આપણે ધ પણ ક્યારે વાપરીએ છીએ? કોઈ વિશિષ્ટ વ્યક્તિ વિશિષ્ટ વસ્તુની રજૂઆત કરતા હોય, ધ રામાયણ, ધ મહાભારત, ધ મહાસાગર, બરાબર? એટલે એ અને એન, એન એપલ. તો અહીંયા એન ઓબ્સ્ટેકલ, સી આન્સર આપણો સાચો થશે. ચલો, કસ્ટમર બ્લેન્ક ટુ ઇન્સ્ટોલ લવ, હેઝિસ્ટેટ, ફિયર્ડ, વોન્ટ્સ અને વોન્ટ. જ્યારે પેપરને અઘરું કરવાનું હોય ત્યારે શું થાય? પ્રશ્ન દેખાવમાં બહુ સહેલો હોય, પણ જ્યારે આન્સર એક જ સાથે એક જ જેવા આપણને લાગતા હોય અને માત્ર એક ફિગર કે એક જ શબ્દની ભૂલ હોય, ત્યારે થોડુંક આપણને સમજવો અને જવાબ લખવો અઘરો થઈ જાય છે. તો હેઝિસ્ટેટ એટલે અચકાવવું, કસ્ટમર લવ ઇન્સ્ટોલેશનમાં અચકાતા હતા, ફિયર્ડ અથવા એમને ડર લાગતો હતો, અને વોન્ટ્સ એટલે ઈચ્છા, અને અહીંયા વોન્ટ એટલે પણ ઈચ્છા. હવે આ કસ્ટમર એ થર્ડ પર્સન છે બરાબર, સિંગ્યુલર કે પ્લુરલ? તો થર્ડ પર્સન સિંગ્યુલર. તો સિંગ્યુલર હોય તો શું આવવું જોઈએ? ત્રીજો પુરુષ એકવચન, ક્રિયાપદને એસ કે ઈએસ. ક્લિયર મિત્રો? જો અહીંયા કસ્ટમર્સ હોત તો ડી ઓપ્શન થઈ જાય. એટલે આ વાત આપણે બરાબર યાદ રાખીશું, આપણને આપેલો જે સબ્જેક્ટ છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ. ચલો હવે 1, 2, 3 અને 4 આ 4 વર્ડ્સ છે એમાં પ્રશ્ન એક પણ નથી, પણ આ જે 4 સેન્ટેન્સ છે, વી હેવ ટુ ફાઇન્ડ આઉટ રાઇટ આન્સર ફ્રોમ ધ ડેક, બરાબર? હવે દાખલા તરીકે હું અન્ડરલાઇન કરું છું, ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ્ડ અને ઇન્સ્ટોલ. ચારે ચાર સેન્ટેન્સમાં ઇન્સ્ટોલ શબ્દ વપરાયેલું છે બરાબર, પણ ઇન્સ્ટોલ શબ્દનો મતલબ કયા વાક્યમાં સાચો છે? તો ઇન્સ્ટોલ એટલે શું? જો એનો અર્થ આપણને ખબર હોય, દાખલા તરીકે એલાર્મ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની જરૂર ખરી, અને એ પણ ક્યાં, હોમ, તો ન આવે. મોના ઇઝ ઇન્સ્ટોલ નાઉ, એને પોતે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ, શી ઇઝ અ પર્સન, બરાબર? તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ. મોના હેઝ જસ્ટ ઇન્સ્ટોલ્ડ એન એલાર્મ સિસ્ટમ ઇન હર હોમ, બરાબર? આ જ વાક્યની જુદી રીતે લખેલું છે, પણ ઇન્સ્ટોલ માટે કયો શબ્દ? અહીંયા શું કહે છે? એલાર્મ સિસ્ટમ
इन हर होम અને અહીંયા શું આપેલું છે મોના હેઝ જસ્ટ ઇન્સ્ટોલ્ડ હર હોમ ઇન એલાર્મ સિસ્ટમ જુઓ થોડુંક વાક્યમાં તફાવત છે મિત્રો બરાબર જોઈ લેજો જો પ્રશ્ન બરાબર વાંચીશું તો જ એનો આન્સર સારી રીતે લખી શકાય એક જ પ્રકારના આવા વાક્ય આપણને પરીક્ષામાં પૂછાવાના જ છે ઘરને એલાર્મ સિસ્ટમમાં મુકાય કે એલાર્મને ઘરના સિસ્ટમમાં મુકાય तो मोना हैज जस्ट इंस्टॉल्ड एन अलार्म सिस्टम इन हर होम ख्याल आई गयो आपणी उर छे टू ड्वेल टू ड्वेल टू ड्वेल अने अहींया पण टू ड्वेल बराबर तो कया वाक्य में ड्वेल शब्द सारी रीते वपरायो छे तो पहला तो टू ड्वेल नो मीनिंग शू थाय આ મિત્રો આપણને ખબર હોવી જોઈએ બાકી બધા વાક્યને તો જ આપણે સાચા ટુ ડ્વેલ એટલે રહેવું ટુ લીવ ટુ ડ્વેલ નો મતલબ શું થાય છે ટુ લીવ ધ પોએટ્સ લાઈક ટુ લીવ ઇન પોએમ ઇમ્પોસિબલ ધ પોએટ લાઈક્સ ટુ ડ્વેલ ઇન હિઝ હાઉસ કે ઇન હિઝ હાઉસ ટુ ઇન હિઝ હાઉસ બરાબર ધ પોએટ લાઈક્સ ટુ ડ્વેલ ઇન હિઝ ગેમ એન્ડ ધ પોએટ લાઈક્સ ટુ ડ્વેલ ઇન માઉન્ટેન તો આ શું હતું રાઈટ આન્સર સનરાઈઝ એન્ડ કાંચનજંગામાં કવિ એવું કહે છે કે મને માઉન્ટેન્સમાં રહેવું ખૂબ જ ગમે છે ચલો અહીંયા લો એસ્ટીમ વર્ડ્સ છે મિત્રો તમે ચારે ચાર વાક્ય પહેલા વાંચી જુઓ એ વર્ડ્સ જુદી જુદી રીતે વપરાયો છે કયા વાક્યમાં સાચો છે તો પહેલા મને લો એસ્ટીમ નો અર્થ ખબર હોવી જોઈએ બીકોઝ ઓફ લો એસ્ટીમ હી ડિનાઈડ ટુ અટેન્ડ પાર્ટી વિથ હિઝ ફ્રેન્ડ ડિનાઈડ એટલે ના પાડવી એને એના મિત્ર સાથે પાર્ટીમાં હાજરી આપવાની ના પાડી લો એસ્ટીમ ને લીધે ઓન અકાઉન્ટ ઓફ લો એસ્ટીમ બરાબર બીકોઝ ઓફ પાર્ટી આ તો વાક્યની રચના જ ખોટી છે બરાબર બીકોઝ ઓફ પાર્ટીના કારણે એને ના પાડી એવું બને નહીં હી હેઝ લો એસ્ટીમ ફોર હિઝ ફ્રેન્ડ સો અને જો લો એસ્ટીમ હોય તો આપણે પાર્ટી એન્જોય ન કરી શકીએ ધ ફર્સ્ટ વન ઇઝ રાઈટ બરાબર છે મિત્રો બીકોઝ ઓફ ને કારણે ને લીધે શબ્દ આવશે નહીં બીકોઝ ઓફ લો એસ્ટીમ હી ડિનાઈડ ટુ અટેન્ડ પાર્ટી વિથ હિઝ ફ્રેન્ડ This one is right. અહીંયા ડિસરપ્ટ શબ્દ આપેલો છે મિત્રો ડિસરપ્ટ તો ડિસરપ્ટ કરવું એટલે શું કરવું આપણે ફાઇલ ડિસરપ્ટ કરીએ છીએ તો શું કરીએ છીએ નવી ફાઇલ આપણે કદાચ કોઈ ઇન્સ્ટોલ કરી હોય તો ન્યૂ ફાઇલ છે એ શું કરે છે તમારા પ્રોગ્રામને ડિસ્ટર્બ કરે છે ડિસ્ટર્બ કરવું ગમે છે એવું કહેવાય નહીં વ્યસ્ત કરવું અસ્તવ્યસ્ત કરી દેવું બરાબર નવા કમ્પ્યુટરને અસ્તવ્યસ્ત કરાય નહીં ચલો ફાઇનલી એટલે જનરલી એટલે સામાન્ય રીતે રેડીલી તૈયાર રીતે એબ્સોલ્યુટલી એટલે સંપૂર્ણ રીતે પણ ફાઇનલી એટલે અંતે તો અહીંયા પણ શું આવશે ઇવેન્ચ્યુઅલી એટલે અંતે ડિલાઇટ ચલ થ્રિલ્સ ઉત્તેજના હિલ્સ ટેકરી એક્સાઇટમેન્ટ બરાબર એ પણ ઉત્તેજના એન્ડિંગ એટલે અંત તો હવે બે ઓપ્શન આપણી જોડે રહ્યા એક એક્સાઇટમેન્ટ એટલે પણ ઉત્તેજના થાય અને થ્રિલ એટલે પણ ઉત્તેજના થાય પણ અહીંયા ડિલાઇટ એટલે અહીંયા એક્સાઇટમેન્ટમાં માત્ર ઉત્તેજના હોય છે કંઈક વધારે પડતું કરી દેવાનું વધારે પડતું આપણી વાત આપણે રજૂ કરવાની હોય તો અને અહીંયા થ્રિલ્સમાં કયું એક્સાઇટમેન્ટ આવે છે એન્જોય વિથ એક્સાઇટમેન્ટ એટલે એમાં આનંદ હોય છે અને ડિલાઇટનો મતલબ પણ શું થાય છે એન્જોય હળવો આનંદ કવિ ટેકરીઓ ઉપર ફરતા ફરતા સનરાઈઝ ઓન કાંચનજંગામાં જે આનંદ અનુભવે છે તે આનંદ એટલે એન્જોયમેન્ટ માટે શું આવશે થ્રિલ્સ નેવર એન્ડિંગ ક્યારે પણ પૂરું ન થાય તેવું ચલો
ઇમોરલ એટલે અમોરલ, ઇન્ટરનલ એટલે આંતરિક, અને એન્ડ્યોરિંગ એટલે ટોલરેટ, સહન કરવું. ના ખબર હોય તો મિત્રો લખી દેજો, સહન કરવું. આ પ્રમાણે અનડાઈંગ એટલે, ડાઈંગ એટલે મરી જવું, અનડાઈંગ એટલે જેનું ક્યારે પણ મૃત્યુ થતું નથી, તે નેવર ડાઈંગ. સેક્શન, આમ તો સેક્શનનો સાદો નોર્મલી અર્થ આપણે જોવા જઈએ તો શું થાય છે મિત્રો, વિભાગ. પણ અહીંયા આપણને લેસનમાં સેક્શન શબ્દ એનો મતલબ શું થાય, સેક્શન એટલે શું થાય, બુક ન થાય, પાર્ટેક્સ ન થાય, ડિવાઈડ ન થાય. તો સેક્શન મીન્સ મોડ્યુલ, વન ટાઈપ ઓફ મોડ્યુલ છે, એને આપણે શું કહીએ છીએ, કેન યુ ઇન્સ્ટોલ વાળા લેસનમાં સેક્શનને મોડ્યુલ કહેવાય છે. ચલો અપીલ, અપીલ, ગ્રાન્ટ, રિગ્રેટ્સ, પસ્તાવો થવો, ગ્રાન્ટ તો આપણને ખબર છે ને, ઇનવોક, ઊભું કરવું, સર્જન કરવું, અને ઇન્વાઇટ એટલે આમંત્રણ. તો અપીલનું મતલબ શું થાય છે મિત્રો, ઇનવોક, અરજી સાથે કોઈ વાતની રજૂઆત કરીને નક્કી કરેલા ટાર્ગેટ માટે પોતાનું કામ ઊભું કરવું. કોમ્પ્લેક્સ એટલે જટિલ, પ્રોબ્લેમ નહીં પણ જટિલ, આપેલો પ્રોબ્લેમ જટિલ હોય તો એને કોમ્પ્લેક્સ કહેવાય. મિક્સ્ડ પણ ન થાય, વાઇડલી પણ ન થાય, તો સાચો ઓપ્શન શું થશે, કોમ્પ્લિકેટેડ. ચલો ઇન્ટરપ્ટ, ગાઈડ, ડિસરપ્ટ, કરપ્ટ અને એડેપ્ટ, બરાબર. તો આપણને ખબર છે ઇન્ટરપ્ટ કરવું, ફાઇલ શું થાય છે, ઇન્ટરપ્ટ થાય છે, તો ફાઇલ શું થાય છે, ડિસરપ્ટ. આપણે આગળ જે કરપ્ટ ફાઇલ વાળો ક્વેશ્ચન જોયો મિત્રો, અહીંયા આપણે ડિસરપ્ટ વાળો એક ક્વેશ્ચન જોયો, તો બરાબર અહીંયા ડિસરપ્ટ ની જગ્યાએ ઇન્ટરપ્ટ પણ હોઈ શકે, ખ્યાલ આવે છે મિત્રો. ડિસરપ્ટ ની જગ્યાએ ઇન્ટરપ્ટ હોય તો પણ આપણો આન્સર શું થશે, ઇન્ટરપ્ટ એટલે ડિસરપ્ટ. આ બંને પ્રશ્ન આન્સર એકબીજાના રિલેટેડ આન્સર છે. ઓકે, ઇન ધ પોએમ સનરાઇઝ ઓન કાંચનજંગા હિલ ટોપ મીન્સ, હિલ એટલે ટેકરી અને ટેકરી ઉપરનો ટોપ, આમ તો ટેકરી ઉપરનો ટોપ એટલે આપણે ટોચ કહીએ, પણ સનરાઇઝમાં આઈસ સ્નો ગ્લેશિયર છે, તો સ્નો ગ્લેશિયરમાં હિલ ટોપને શું કહેવાય છે મિત્રો, સમિટ. શું કહેવાય છે, સમિટ. સ્ટ્રીમ, સ્ટ્રીમ પાવર, રીલ્સ, રેલ્સ અને હિલ, તો સ્ટ્રીમ એટલે એક ઝરણું, બરાબર. પર્વત ઉપરથી નીચે પડતું ઝરણું હોય તો એને શું કહેવાય, તો પાવર તો ન જ કહેવાય. રેલ એટલે લોખંડના સળિયા, હિલ એટલે ટેકરી, અને રીલનો મતલબ શું થાય છે, મિની સ્ટ્રીમ. યુઝર, ચલો આ તો સહેલી વાત છે, કમ્પ્યુટરને ઉપયોગ કરવા વાળા જે યુઝર છે એ યુઝરને તમે શું કહે છો. અહીંયા યુઝર કોણ છે, કોઈ વસ્તુ છે, માર્કેટિંગ છે કે કસ્ટમર છે કે પોપ્યુલર છે. કમ્પ્યુટર વાપરવા વાળો જે કસ્ટમર છે એને શું કહેવાય છે, યુઝર. જે વાપરે છે વ્યક્તિને અહીંયા શું બતાવ્યું છે, યુઝર. ચલો એક્સટર્નલ, લોંગ, બ્યુટી, એવરલાસ્ટિંગ અને ઇનર, તો એક્સટર્નલ એટલે બાહ્ય રીતે સતત ચાલુ રહેનાર. એવરલાસ્ટિંગ, કન્ટિન્યુઅસ જેનો પ્રવાહ ચાલુ હોય છે એને શું કહેવાય છે, એક્સટર્નલ, એવરલાસ્ટિંગ. હાઉ વોઝ કાંચનજંઘાઝ નેચર, મિત્રો તમને ખબર હશે કાંચનજંઘાની કવિતા પણ બરાબર યાદ હશે, બરાબર. તો કાંચનજંઘાની કવિતામાં કાંચનજંઘાનું નેચર કેવું છે, કેવું હતું એનું નેચર, સમિટ સોરી, કામ એન્ડ સિરીન, લાઇક્સ ટુ રિટર્ન, નન ઓફ ધ અબોવ અથવા તો કંઈ પણ, તો એનું નેચર કેવું હતું, કામ એન્ડ સિરીન. બાય હુમ આર હિલ્સ કિસ્ડ, બરાબર, તો ટેકરીઓને કોણ કિસ કરે છે મિત્રો,
मॉर्निंग फिश मिलो ह्यूज के सन, तो द हिल्स आर किस्ड बाय द सन, टिकरियोने कोना द्वारा, सन द्वारा किसिंग करवामां आवे छे। आई एम अ नेगेटिव फीलिंग ऑफ ह्यूमन बीइंग, नकारात्मक लागणी छे मनुष्यनी अंदर रहेली। आवा परीक्षामां 5 प्रश्न पूछाय छे मित्रों, बधा लेसनना भेगा करीने। तो हूँ एवी नकारात्मक फीलिंग कोण छू, तो अहींया आपणे जुदी जुदी फीलिंग्स आपेली छे। एडमिरेशन एटले वखाण करवा, सेल्फ एक्सेप्टन्स स्व स्वीकृति, रिजेंटमेंट चीड़ के गुस्सो थव, अने सेटिस्फेक्शन एटले संतोष। बराबर, जो अर्थ आवडता हशे तो आपणे झड़पथी एने फाउंड आउट करी शकीशुं। तो आपणने खबर छे के बाकीनी जे 3 छे, द अदर 3 आर पॉजिटिव फीलिंग एंड दिस वन इज द नेगेटिव फीलिंग। वन कैन कॉन्सन्ट्रेट एंड मेडिटेट प्रॉपरली, જ્યારે કોઈને ધ્યાન કેન્દ્રિત કરવું હોય અથવા તો ધ્યાન લગાવવું હોય તો એ કઈ પરિસ્થિતિમાં સારું ધ્યાન કરી શકાય? અહીંયા એક જ વર્ડ્સના નાઉન પ્રોનાઉનને એડવર્બ બનાવીને આપેલા છે। બરાબર, અહીંયા આ નાઉન થઈ જાય છે, એડજેક્ટિવ થઈ જાય છે, સાઉન્ડ એ પણ નાઉન છે, અને સાયલેન્સ આ એડવર્બ છે। ઇના સાયલેન્સ કન્ડિશન, ઇના સાયલેન્સ વેધર। આઈ એમ અ સોફ્ટવેર ધેટ ઇઝ ફ્રીલી અવેલેબલ ટુ એવરીવન, હું એક એવું સોફ્ટવેર છું કે જે મુક્ત રીતે દરેકને મળવા પાત્ર છું। તો કયું આવે છે મિત્રો? ફ્રીવેર। ફ્રીવેર છે એ અવેલેબલ ટુ એવરીવન સોફ્ટવેર છે। ધ રીઝન ફોર હિઝ બ્લેન્ક ઇઝ ધેટ હી હેઝ લોસ્ટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ। ધ રીઝન ફોર હિઝ બ્લેન્ક ઇઝ ધેટ હી હેઝ લોસ્ટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, એણે પોતાનો શ્રેષ્ઠ મિત્ર ગુમાવ્યો છે। તો એનું રીઝન શું હોય? મિત્ર ગુમાવ્યા પછી ઇન્ડેમનિટી, પ્રોપગેન્ડા, ગ્રીવિંગ અને પર્સિસ્ટન્સી। તો ગ્રીવિંગ એટલે વ્યથા કે દુઃખ, એ દુઃખી છે અથવા તો વ્યથિત છે, એનું રીઝન શું છે? એણે પોતાનો મિત્ર ગુમાવ્યો છે। વેન અ પર્સન ઓન મી, જ્યારે પર્સન મને ધારણ કરે છે, એટલે કે કોઈ વ્યક્તિ મને ધારણ કરે છે, હી ડઝ નોટ વિશ ટુ ઓન એની મોર થિંગ, પછી એને બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની રહેતી નથી। તો એવી કઈ ફિલિંગ છે કે જે આપણે એક વખત લઈએ, પ્રાપ્ત કરીએ, આપણી અંદર લાવીએ તો બીજી કોઈ ફિલિંગ લાવવાની જરૂર રહેતી નથી। ઓપ્શન મિત્રો જોરદાર આપેલા છે, ગોલ્ડ, કન્ટેન્ટમેન્ટ, પાવર અને રેપ્યુટેશન। એક વખત પ્રતિષ્ઠા મળી જાય પછી કઈ મેળવવાની ઈચ્છા થાય? થાય જ। ગોલ્ડ મળી ગયા પછી થાય? તો થાય જ। પણ જો એક વખત કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, આની જગ્યાએ બીજો કયો વર્ડ હોઈ શકે મિત્રો? સેટિસ્ફેક્શન। બરાબર, એક વખત વ્યક્તિને જો સંતોષ મળી જાય તો પછી એને બીજો કોઈ પણ ફિલિંગ્સ કે કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા થતી નથી। The devotees try to blank the blessing of the God they worship. Blessing એટલે આશીર્વાદ, devotee ભક્ત। ભક્ત હંમેશા પ્રયત્ન કરે છે, શાનો પ્રયત્ન કરે છે? The blessing of the God they worship. Refuse એટલે ના પાડવી, reject એટલે ના પાડવી, return એટલે ના પાડવી। Blessing પાછા આપશે નહીં, blessing ને refuse કરશે નહીં, reject કરશે નહીં। એવો એટલે કે ભગવાન ડિવોટીને આશીર્વાદ આપે એવું ઈવોક કરવાનો એનો પ્રયત્ન હોય છે। I think my professor has blank against me, so he never give me good marks. I think my professor has blank against me. પ્રોફેસરની મારા માટે કેવી ફિલિંગ છે? સો હી નેવર, એટલા માટે એ કદી મને સારા માર્ક્સ આપતા નથી। તો એ જે ફિલિંગ છે કઈ ફિલિંગ કહેવાય મિત્રો? જે ફિલિંગના કારણે આપણે બીજા કોઈ વ્યક્તિને ઇગ્નોર કરીએ છીએ અથવા એને કન્સિડરેશનમાં લેતા નથી। તો સોફ્ટ કોર્નર તો પોઝિટિવ ફિલિંગ છે, ફેવર એટલે પક્ષ લેવો, લાઇકિંગ એટલે એને ગમાડવું, પણ ગ્રજ એટલે પૂર્વાગ્રહ। શું આવશે? પૂર્વાગ્રહ। I think my professor has grudge against me, so he never gave me good marks.
माय न्यू मोबाइल फोन हैज डिफरेंट फॉर डिफरेंट इंटरनेट। चलो आ तो आपने आवड़ी जैसे माय न्यू मोबाइल फोन हैज अ डिफरेंट ओनर सेल्स कस्टमर के प्रोग्राम्स आ तो सेलू छे प्रोग्राम्स फॉर इंटरनेट। आई एम नॉट लविंगली कॉल्ड द किंग ऑफ द मार्केट। हूँ मार्केट कहवातो नथी। आई एम अ बायर। तो हूँ कौन छु? हूँ खरीदार छु। मित्रों आवा प्रश्न 100% आपणे पूछाय छे। એની કેવી રીતે સમજશો? આઈ એમ નોટ લવિંગલી કોલ ધ કિંગ, હું માર્કેટનો રાજા કહેવાતો નથી। આઈ એમ અ બાયર, હું એક ખરીદાર છું। અને ખરીદી કરવા વાળો વ્યક્તિ કોણ હોય? કસ્ટમર, બરાબર। જો મેન્યુફેક્ચરર હોય તો એનું ડિસ્ક્રિપ્શન અહીંયા જુદું હોય, મર્ચન્ટ હોય તો એનું ડિસ્ક્રિપ્શન પણ અલગ હોય, અને ફાઇનાન્સ મિનિસ્ટર હોય તો પણ જુદું હોય। How is the first ray of the day? સૂર્યનું પ્રથમ કિરણ હોય કેવું હોય છે? સૂર્યનું પ્રથમ કિરણ કેવું હોય છે મિત્રો? It seems dim. કેવું હોય છે? Dim. બરાબર, કેવું લાગે છે? એકદમ આછું, ગ્રે કલરનું, ગ્રેઇશ। What lives in mountain? માઉન્ટેન માં કોણ રહે છે મિત્રો? આત્મા, સાઉલ રહે છે, પછી ધ મોર્નિંગ રે છે, કલરફુલ બ્યુટી છે, કે એબીસી, ત્રણેય ત્રણ રહે છે, બરાબર। તો અહીંયા શું જવાબ આવશે? એબીસી, એટલે કે ત્રણેય ત્રણ માઉન્ટેન માં રહે છે। What do you mean by where earth and sky are meeting? જ્યાં અર્થ અને સ્કાય મળતા હોય એને આપણે શું કહીશું મિત્રો? અર્થ અને સ્કાય મળતા હોય એ જગ્યાને આપણે શું કહીએ છે? હોરાઇઝન, બરાબર। જો વેલી એટલે ખીણ, ગ્લેશિયર એટલે બરફના પહાડો, ફૂટ હિલ એટલે પગદંડી, અને હોરાઇઝન એટલે મિત્રો ક્ષિતિજ। ક્ષિતિજ। વોટ ઇઝ નિયરલી ઓપોઝિટ વર્ડ ઓફ અનડાઈંગ? આગળ જે ક્વેશ્ચન હતો એનો કાઉન્ટર ક્વેશ્ચન છે મિત્રો। અનડાઈંગ આપણે જોયું, તો અનડાઈંગ નો ઓપોઝિટ વર્ડ શું થાય? તો પહેલા અનડાઈંગ નો મતલબ આપણે જે તમને સોલ્વ કરાયો, જો એ ખબર હોય તો આસાનીથી આનો વર્ડ પણ તમને ખબર પડી જાય। અનડાઈંગ નો વર્ડ આપણે શું જોયું? તો તમે ખોલીને જોઈ લો, અનડાઈંગ માટે આપણે શું જોઈ લો પહેલા। આપણે એવરલાસ્ટિંગ શબ્દ લખાયો હતો, એટલે કે ક્યારે પણ પૂરું ન થાય તેવું, બરાબર, એનો અંત ક્યારે ન થાય તેવું, તો શું થશે? ચલો મળી ગયો, એ હું તમને સોલ્વ કરાવતી નથી। લિંજળ, રિમેન, રહેવું, લીવ એટલે છોડી દેવું, ટર્ન એટલે ફરી જવું, ગિવ્સ અપ એટલે ત્યાગ કરવો, પણ અહીંયા શું થશે? લિંજળ મીન્સ રિમેન, સતત રહેવું। પુટ, ઓથોરિટી, ડ્રાઈવ, પેલેસ, પ્લેસ નથી, જો પ્લેસ હોય તો ઇટ ઇઝ રાઈટ આન્સર, પણ ઇન્સ્ટોલ, તો શું થશે? અહીંયા પુટ એટલે ઇન્સ્ટોલ। હાઉ ઇઝ ધ ક્વોલિટી ઓફ વેપર? આ જે વેપર હતું એ વેપરની ક્વોલિટી કેવી હતી મિત્રો? સોફ્ટ, ટેન્ડર, સ્નો કે વ્હાઈટ? તો કેવું હતું? વેપર ઇઝ ટેન્ડર, ધ વેપર ઇઝ ટેન્ડર, ઓકે મિત્રો। હવે જેને ઓછા માર્ક્સ આવ્યા છે જે જે વિષયમાં, એ દરેક વિષયના વિદ્યાર્થીઓએ જેટલા ઓછા માર્ક્સ છે અને દરેક ટેસ્ટનું રિઝલ્ટ તમને મિત્રો મળી જાય છે, એટલે એ ઓછા માર્ક્સ વાળાએ જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે બધા ટેસ્ટ પેપર બે બે વખત જમા કરાવવા પડશે,
એટલે જો તમે આ ટેસ્ટને ગંભીરતાથી ન લેતા હોય તો એ તમારી ભૂલ છે. હવે તમને તમારી એકમ કસોટીનું આયોજન પણ મળી ગયું છે, બરાબર. 27મી તારીખે તમારી મેથ્સ, બાયોલોજી અને ઇંગ્લિશની એકમ કસોટી છે. ચેપ્ટર પણ મેં તમને સેન્ડ કરી દીધા છે. હવે જો વિદ્યાર્થીઓમાંથી જેને એવું લાગતું હોય કે બેન આમાં જે ચેપ્ટર આપેલા છે, બરાબર છે, એ ચેપ્ટરમાંથી તમને એવું લાગતું હોય તો આપણે એનો આવો ટેસ્ટ કહેતા હશો તો આપણે લઈ લઈશું. ફરીથી તમને યાદ કરાવી દઉં, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, ધ એડજસ્ટમેન્ટ અને બ્લાઇન્ડ ફિશ અને આર્ટ્સ કુલ આપણા 4 લેસન્સ છે. અને સપ્લિમેન્ટરી રીડિંગમાંથી યુનિટ 3, યુનિટ 4 અને યુનિટ 5, બરાબર. આટલા લેસનના જો ક્વેશ્ચન આન્સર તમારે રિવિઝન માટે જોઈતા હોય તો વોટ્સએપ દ્વારા મને કહેજો કે કેટલા વિદ્યાર્થીઓને આનું રિવિઝન કરાવવાની જરૂર છે, બરાબર. તો આપણે એનું રિવિઝન કરાવીશું. અધરવાઇઝ આપણે બધા ચેપ્ટર ખૂબ સારી રીતે ચલાવેલા છે, છતાં પણ એક એક માર્ક્સના ક્વેશ્ચન આન્સર જો તમને ન જડતા હોય, તમારી જોડે મટીરિયલ ન હોય, તો એ મને તમે ફોન દ્વારા અથવા તો મેસેજ દ્વારા જણાવશો તો આપણે એ પણ સોલ્વ કરાવીશું. એ પ્રમાણે મેથ્સ અને બાયોલોજી વાળા બાયોલોજીની બરાબર તૈયારી કરી. તમે ટેસ્ટમાં જેટલા જેટલા માર્ક્સ લાવો છો એ બધા જ માર્ક્સને અહીંયા નોંધ રાખવામાં આવે છે. અને દર વખતની જેમ પછી એનો સર્વે કરીને જેવી સ્કૂલ ખુલશે એટલે તમને બોલાવવામાં આવશે. જો ઘરે બેઠા બેઠા પણ તમે ટેસ્ટમાં માર્ક્સ ન લાવી શકતા હો, તૈયારી કરવાનો પૂરતો સમય આપવા છતાં, તો સ્કૂલ ચાલુ થયા પછી આપણને એ સમય મળશે નહીં મિત્રો. એટલે આ વાત આપણે બરાબર યાદ રાખીશું અને એ પ્રમાણે યુનિટ ટેસ્ટની તૈયારી કરીશું. યુનિટ ટેસ્ટ પતે એટલે ટૂંક સમયમાં વાલી મીટિંગ પણ મિત્રો કરવાની છે, જેમાં વાલી કમ્પલસરી વિદ્યાર્થી સાથે આવશે તો જ આવવા દેવામાં આવશે, એકલા વિદ્યાર્થીને આવવા દેવામાં આવશે નહીં. હવે તમારે ચોપડા લેવા માટે આવવાનું નથી, એ વાલી મીટિંગમાં જ તમારા ચોપડા લઈને આવવાનું છે. એટલે બી રેડી. તમે જે કંઈ પણ કામ કર્યું છે એ બધું જ અમારી જોડે ઓનલાઈન પ્રૂફ છે, એમાંથી તમે છૂટી શકશો નહીં. એટલે બરાબર તૈયારી કરીને એકમ કસોટી આપો અને ઓનલાઈન ટેસ્ટ પણ જે લેવાય છે એ પણ તમે આપો. ફિઝિક્સમાં પણ આપણું 2 લેસન એક સાથે ચાલે છે, વિડીયોઝ દ્વારા પણ લેસન ચાલે છે અને ઓનલાઈન ટીચિંગ પણ ચાલે છે. એટલે કોઈ વિદ્યાર્થી પછી એવી ફરિયાદ ન કરે કે બેન અમે આ ટેસ્ટ આપ્યો ન હતો, અમે આ લેસન ભણ્યા નથી, બરાબર. જેને ઓનલાઈન ટીચિંગમાં કંઈ પણ મુશ્કેલી કે કંઈ પણ ફરિયાદ હોય તો એ અમને ફોન કરીને જણાવી શકે. બાકી આપણા એક સાથે 2 ચેપ્ટર ચાલે છે, એટલે દિવાળી સુધીમાં તો લગભગ એનું જે નક્કી કરેલો માસવાર આયોજન છે, ગવર્મેન્ટે જે આપી છે આયોજન પ્રમાણે આપણો સિલેબસ પૂરો થઈ જશે. એટલે આ વાતને આપણે બરાબર ધ્યાનમાં લઈશું.